चलो मित्रों, हवे चेप्टर में स्वाध्याय सिवाय बहु बाकी नथी। थोड़ी एक नवी बाबत आवे छे, बहु विचित्र बाबत छे। तमे विचार करो कि आपणे एवुं विचारीए कि अहींया परमाणु नु केन्द्र प्रोटोन आजुबाजू कक्षामां इलेक्ट्रॉन, तो आना माटे जुदा जुदा केटलाय संशोधनो थया। इलेक्ट्रॉन नी शोध थॉम्सने करी, त्यार बाद बोर नो परमाणु नमूनो आयो, हाइजनबर्ग आयो, द ब्रोगली आयो, आवा जुदा जुदा केटलाय वैज्ञानिको आया। तमने जाणीने आश्चर्य थशे के बधाज वैज्ञानिकोमां क्यांक ने क्यांक भूलो हती। त्यार बाद एक नवो वैज्ञानिक आयो, तो एने थोड़ी घणी सारी वातो पण करी थी, मजानी हती। एने एवुं कीधुं हतुं के भाई जेम पृथ्वी नो एक गोळो मानी लीए के आ पृथ्वी नो गोळो, अने पृथ्वी उपर तमने खबर ज छे के 70% समुद्र छे, तो समुद्र ने जाने आम मानी लिए कि पृथ्वी आजूबाजू दरियो छे, एवं विचार्यु तो आ पृथ्वी वालू विचार्यु तो एवं हेमिल्टन नाम नो वैज्ञानिक हतो। एणे एवं विचार्यु कि दरियामां जेम आम तरंगो होय, ए पृथ्वी ने अथड़ाता होय ने पृथ्वी नी आसपास होय, एम एणे आवुं कीधुं। એટલે એના ઉપરથી એક વૈજ્ઞાનિક આવ્યો હતો, એ વૈજ્ઞાનિક હતો શ્રોડિંજર। એણે આવું ને આવું ઇલેક્ટ્રોન માટે કીધું કે જેમ પૃથ્વી કેન્દ્ર એમ પરમાણુ કેન્દ્ર વિચારો, જેમ આજુબાજુ પાણીનો સમુદ્ર એમ આજુબાજુ ઇલેક્ટ્રોનનો સમુદ્ર વિચારો, અને એ સમુદ્રમાં જેમ પાણી આમથી આમ જાય છે એમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે એવું વિચારી શકાય। હવે એક મિનિટ, ચલો એમ જેમ પૃથ્વીની આજુબાજુ પાણી ગતિ કરે છે એમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, આ પાણીને આમ તરંગ સ્વરૂપે વિચારાય। તો શ્રી શ્રોડિંજરે પણ એવું વિચાર્યું હતું કે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ જાણે તરંગની જેમ જતા હશે। આ તરંગમાં ફિઝિક્સમાં કદાચ ભણ્યા હોય તો કે તરંગ આમથી આમ જાય, આમથી આમ જાય એટલે આટલા ભાગને તરંગનો કંપ વિસ્તાર કહેવાય, એમ આમાં પણ ઇલેક્ટ્રોન ફરતા હોય તો એ પણ તરંગ હોય। તો શ્રોડિંજરે એ ઇલેક્ટ્રોન માટે તરંગ વિધેય આમ ત્રિશુળ આકાર આવું એક સંજ્ઞા દર્શાવી, આને બોલવામાં સાંઈ બાબાની જેમ સાંઈ બોલાય, સાંઈ આનો જેમ કંપ વિસ્તાર હતો એમ ઇલેક્ટ્રોન માટે તરંગ વિધેય, એ તરંગ વિધેયને કંપ વિસ્તારની જેમ સરખાવી શકાય। બાકી તરંગ વિધેય એટલે કઈ છે નહીં, એમ એનો કોઈ ભૌતિક અર્થ નથી। ભૌતિક અર્થ તમે સમજો જેમ ઊંચાઈ લંબાઈ વજન, એવો કોઈ ભૌતિક અર્થ નથી, પણ આને એક પ્રકારનું ઉપજય કાઢેલું છે। છેવટે આનું પણ સમીકરણ ક્યાંય કામમાં આવ્યું નથી, પણ હાલ આપણે આવે છે એટલે આ ભણવું પડે છે। તો નવો જે ટોપિક આવશે એ તરંગ વિધેયના આધારે આવશે, કે ઇલેક્ટ્રોન જેમ આપણે કહેતા હતા ને કે ઇલેક્ટ્રોન ક્યાં હોય, હમણાં આગળના મુદ્દામાં જ ક્યાંક શીખવાડ્યું કે ઇલેક્ટ્રોનની જગ્યા કઈ, ક્યાં રહેતા હોય, તો ઇલેક્ટ્રોન રહેતા ક્યાં હોય, પરમાણુ કક્ષકોમાં। એ ઇલેક્ટ્રોનની પરમાણુ કક્ષકોનો કંપ વિસ્તાર કે પછી એની ગતિ કે જે દર્શાવવું હોય એ તરંગ વિધેય સાઈ વડે દર્શાવવામાં આવે।
નવો જે ટોપિક આવે છે એ બીજો કઈ નથી, આની આગળનો ટોપિક શીખવાડે તો પરમાણુ કક્ષકો ભેગી થાય ને બે આણ્વીય કક્ષકો રચાય, પેલી સિગ્મા વનેસ સિગ્મા સ્ટાર વનેસ, તો એ જ મુદ્દાને ફરીથી આપણે રજૂ કરવાનો છે, પણ પ્રશ્ન જુદો છે તો એને સમજીએ. આ ખાલી તમને સાઈ ની સમજ માટે હતું.